નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં ગણિતનો ચેપ્ટર 3 બરાબર તમે કેટલું ઊંચકી શકશો તો એમાં દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 37 કાઢવાના છે. તેમાં શું સૂચના છે કે નીચેની વસ્તુઓને હલકાથી ભારેના ક્રમમાં 1 થી 5 ક્રમ આપો. જુઓ પેજ દરેક વિદ્યાર્થીએ ગણિત ગમનની એટલે કે આ સ્વાધ્યાયથી કાઢી જેમાં ચેપ્ટર 3 બરાબર તમે કેટલું ઊંચકી શકશો પેજ નંબર 37 જો એમાં ચાલો ગ્રુપ કાર્ય કરીએ એમ લખ્યું છે પરંતુ તો હું તમને સમજાવું છું જેથી તમને ખ્યાલ રહે બરાબર. તો જુઓ એમાં તમને અલગ અલગ બધા ઘણા બધા ચિત્ર આપેલા છે. આ દરેક ચિત્ર આપેલા છે એમાં રાઈટ ક્રમ નથી કરવાનો. શું કરવાનું છે હલકાથી ભારેના ક્રમમાં 1 થી 5 ક્રમ આપો. તો આપણે શું કરીશું જે વજનમાં સૌથી હલકું હોય ને એને 1 ક્રમ આપીશું બરાબર. પછી એનાથી ભારે હોય એને 2 ક્રમ આપીશું. એનાથી ભારે હોય ને આપણે 3 ક્રમ આપીશું. એનાથી ભારે હોય ને આપણે 4 ક્રમ આપીશું. અને સૌથી વજનવાળો હોય ને આપણે 5 ક્રમ આપીશું બરાબર. એકને એક ક્રમ છે એ બે વાર આવવો જોઈએ નહીં. તો ચલો દરેક વિદ્યાર્થી પેજ નંબર 37 કાઢ્યા ને. હવે જુઓ એમાં અલગ અલગ ચિત્ર છે એની જગ્યાએ મેં નામ લખ્યું છે. ગલુડિયું, હાથી, ઘોડો, ઉંદર, બિલાડી બરાબર. તો આ બધા ચિત્ર છે એમાં સૌથી ઓછું એટલે કે હલકું કોણ હોય સા વજન વાળું પૂછો કે ઉંદર તો એને આપણે એક ક્રમ આપો. ચલો લખવાનું છે દરેકે મારી શકો બરાબર. પછી એનાથી વજનમાં બે નંબર આપણે કોને આપીશું તો કે ગલુડિયા. તો અહીંયા લખો બગડે 2. પછી ત્રીજો ક્રમ કોને આપીશું તો કે બિલાડી. એને લખો નંબર 3 બરાબર. પછી ચોથો ક્રમ કોને આપીશું ઘોડાને કે હાથીને તો કે ઘોડા. તો અહીંયા આપણે લખીએ 4 નંબર બરાબર. સમજો અને મારી સાથે લખજો જેથી તમે પરીક્ષામાં પૂછાય તો આવી શકે. ત્યાર પછી હાથી. તો હાથીને કયો ક્રમ આપવાનો તો કે સૌથી છેલ્લો 5. શું કામ તો કે વજનમાં બધા કરતા ભારે છે. જો ઉંદર સૌથી વજનમાં પૂછે એટલે એને એક ક્રમ આપ્યો. ત્યાર પછી ગરુડિયું છે એના કરતા ભારે છે એટલે એને 2 ક્રમ આપ્યો. ત્યાર પછી ત્રીજો ક્રમ કોને આપ્યો તો કે બિલાડી. પછી એનાથી વજનમાં ભારે કોણ છે તો કે ઘોડો એટલે એને આપ્યો આપણે 4. એનાથી વજનમાં ભારે કોણ છે સૌથી છેલ્લે તો કે હાથી એટલે એને આપણે આપ્યો 5. તો આ રીતે પહેલી લાઈન આપણે પૂરી. હવે બીજા ચિત્ર બીજી લાઈન જોઈએ. એમાં છે સમડી, પતંગિયું, ચકલી, કાગડો અને ગીધ. પાંચ ચિત્ર છે ને એમાં જુઓ તો સૌથી પછીમાં હલકું કોણ છે તો કે પતંગ. તેને આપણે એક ક્રમ લખ્યું બધાએ. ત્યાર પછી બીજો ક્રમ કોને આપશું તો કે ચકલી બરાબર. ત્યાર પછી ત્રીજો ક્રમ કોને આપીશું કાગડો. ચકલી કરતા વજનમાં ભારે હોય ને. ત્યાર પછી ચોથો ક્રમ કોને આપીશું તો કે સમડું. અહીંયા લખો બધા 4. ત્યાર પછી પાંચમો ક્રમ કોને આપીશું સૌથી છેલ્લું તો કે ગીધ. જે વજનમાં ભારે હોય એને સૌથી છેલ્લો ક્રમ આપવાનો બરાબર. ત્યાર પછી ત્રીજી લાઈનમાં જુઓ પાન, દાડી, જમરૂખ, ઝાડ અને ફૂલ. તો જુઓ તો બધા કરતા સૌથી વજનમાં હલકું કોણ હોય તો કે પાન. તો એને એક ક્રમ આપો. લખ્યું બધાએ ક્રમે. ત્યાર પછી એનાથી વજનમાં ભારે કોણ હોય તો કે ફૂલ. તેને 2 ક્રમ આપો. લખ્યું એનાથી આપણે 3 નંબર કોને આપશું તો કે દાડીને આપશું કે જમરૂખને કે ઝાડને. તો કે જમરૂખને. ફૂલ છે એ જમરૂખ. ફૂલ છે એના કરતા વધારે હોય વજનમાં જમરૂખ. તો એને આપણે આપીએ 3 ક્રમ. હવે ચોથો ક્રમ કોને આપીશું તો કે દાડીને. તો અહીંયા આપણે લખીએ 4 ક્રમ. અને સૌથી છેલ્લે વજનમાં ભારે કોણ તો કે ઝાડ. એને આપણે આપીશું 5 ક્રમ. ત્યાર પછીની લાઈનમાં ગ્રંથ, પેજ, ચોપડી, રૂ અને પાય. તો જુઓ સૌથી વજનમાં હલકું કોણ છે પેજ છે કે રૂ. રૂ હલકું હોય પણ રૂ છે ને પેજ એક જ છે રૂ ઘણું બધું છે એટલા માટે આપણે પેજ છે ને એને એક ક્રમ આપીશું બરાબર. રૂ છે એ વધારે છે પેજ કરતા ચિત્રમાં બરાબર. એટલે એને આપણે આપીશું ક્રમ 2 બરાબર. થોડું રૂ હોય તો એને પેલા ક્રમ આપવાનું પણ આ ચિત્રમાં પેજ કરતા વધારે છે એટલે આપણે બીજો ક્રમ આપો.
Thank you.